नमस्कार मित्रों, गुजरात में चोमासानी धमाकेदार एंट्री थई चुकी छे। मित्रों गई काल थी ज चोमासाए गुजरात में एंट्री ले लीधी छे। त्यारे आ वखते नुं चोमासुं अनोखी रीते आवेलुं होय तेवुं मित्रों जणाय छे। मित्रों आ वखते चोमासाए पोतानी पेटर्न बदली छे, जेमां आ वखते बे बाजुथी चोमासाए एंट्री लीधी छे। सामान्य रीते चोमासु दक्षिण बाजुथी आवतुं होय छे, एटले के केरल बाजुथी चोमासु ऊपर आवे छे अने दक्षिणना भागोमां मित्रों सौप्रथम चोमासानी एंट्री थाय छे। परंतु आ वखते मित्रों चोमासु पूर्व अने दक्षिण बंने बाजुथी आव्युं छे, जेथी मित्रों दक्षिणना भागोमां तो चोमासानी एंट्री थई ज, साथे साथे पूर्वना भागोनी अंदर पण मित्रों चोमासानी एंट्री थई गई छे। एटले के मित्रों उत्तर गुजरात अने मध्य गुजरातमां पण चोमासाए मित्रों सौप्रथम एंट्री लीधी छे। आ वखते मित्रों पूर्व अने दक्षिण बंने बाजुथी एंट्री लेता तळ गुजरातना मोटा भागना जिल्लाओमां मित्रों वरसादे धमाकेदार एंट्री लीधी छे। तो मित्रों सौराष्ट्रना दक्षिण भागोना विस्तारोमां पण मित्रों चोमासाए ગઈકાલે એન્ટ્રી લઈ લીધી છે। ત્યારે હજી પણ મિત્રો આગામી દિવસોની અંદર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે મિત્રો પૂર્વ તરફથી ચોમાસાનું આગમન બંગાળની ખાડીમાં જે સર્જાયેલી લો પ્રેશર છે એને માનવામાં આવે છે। હાલ મિત્રો આ સિસ્ટમ 700 HP ની અંદર મિત્રો સર્જાઈ રહી છે અને મિત્રો મધ્ય ભારત સુધી મિત્રો પહોંચી છે। હવે ધીમે ધીમે આ સિસ્ટમ રાજસ્થાન સુધી આવવાની છે, જેથી મિત્રો ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યાં મિત્રો ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો, ત્યારે મિત્રો આજે પણ વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને 10 વાગ્યા સુધીમાં મિત્રો 45 તાલુકામાં વરસાદ ખાબકી ગયો છે। જેમ મિત્રો વાત કરીએ તો ભેસાણ, ગણદેવી, ધોરાજી, કપરાળા, પોરબંદરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કુતિયાણામાં 1.25 ઇંચ, જેતપુરમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે ઉમરગામ, માણાવદર, વાપી, ભાણવડ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ભેસાણ, ગણદેવી, ધોરાજી, કપરાળા, પોરબંદરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો જાફરાબાદ, મેંદરડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, વડોદરા ઉપરાંત અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે। ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે એની પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો મિત્રો આ તરફ વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપ્યું છે। ત્યારે મિત્રો ઉપર મધ્ય ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, ગીર સોમનાથ, દીવની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો આ વખતે બંગાળની ખાડીમાં અનોખી સિસ્ટમ સર્જાતા મિત્રો આવનારા દિવસોમાં ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે। તો મિત્રો આવા ચોમાસા દરમિયાન મિત્રો હવામાનને લગતા તમામ સમાચાર આ ચેનલમાં મિત્રો આપતા રહીશું। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા, સૌથી પહેલા વિડીયો જોવા માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો।